विद्यार्थी मित्रों आ वीडियो में आपणे स्वाध्याय दाखला नंबर 3.13 जोईशुं। हवे एनी रकम शुं आपी छे उदाहरण द्वारा आ तफावत स्पष्ट करो। एमां नंबर ए आपेल समयगाळामां कोई कणना स्थानांतरनुं माप अने एटला समयगाळामां कणनी पथलंबाई कुल पथलंबाई अने बी कोई आपेला समयगाळामां कणना सरेराश वेगनुं माप तथा इतला समय गाळामां कणनी झड़प। तो ए अने बी बन्ने राशि माटे दर्शावो के बीजी राशि पहली राशि करता मोटी छे अथवा तो एना जेटली छे अने समानतानुं चिन्ह क्यारे साचुं गणाय। बराबर आ रीतनी रकम छे। आवो समजो बराबर अहींया छे ने एनो उकेल कोई कण छे आ ए पर थी गति करीने अहींया बी पर आवे छे अने बी पर थी पाछो गति करीने अहींया थी ए पर जाय छे। आम तो आ गति दरमियान नंबर ए कोई कण ए पर थी बी पर અને ત્યારબાદ બી પરથી એ પર પાછો ફરે છે તો કણનું સ્થાનાંતર હવે કણનું સ્થાનાંતર કેટલું થાય તમને ખબર છે। સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર। તો પહેલું સ્થાને એ હતું અને છેલ્લું સ્થાને એટલે બંને વચ્ચેનું અંતર ઝીરો થઈ જશે એટલે સ્થાનાંતર ઝીરો થશે અને કણની કુલ પથ લંબાઈ તો પહેલા એ થી બી અને પછી ફરીથી બી થી એ એટલે બંને અંતર સરખું ગણાય એટલે 2ab। તો આના પરથી સ્પષ્ટ છે કે પથ લંબાઈ સ્થાનાંતર કરતા કેવી થઈ મોટી એટલે અહીંયા લખાય આમ પથ લંબાઈ એ સ્થાનાંતરના માન કરતા સ્થાનાંતર કરતા મોટી થાય। બીજી વસ્તુ એ પણ આપણે દર્શાવવાની છે કે સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હોય તો જો તથા જો કોઈ કણ સુરેખ પથ પર એથી બી ગતિ કરતો હોય તો એ વખતે જો સ્થાનાંતર પહેલા છેલ્લા સ્થાન વચ્ચેનું અંતર એ બી થાય અને કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય એ પણ એ બી થાય। જો કોઈ કણ સુરેખ પથ પર સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થાય। ચલો આગળ નંબર 2 ઓ બીજા નંબરમાં સરેરાશ વેગનું માન અને સરેરાશ ઝડપ એ બંને માંથી બીજી રાશિ પહેલી રાશિ કરતા મોટી ક્યારે થાય બરોબર અને સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હોય તો એમાં પણ એક વસ્તુ છે। જો આપેલ સમયગાળા ટીમાં એ થી બી પર આવે બીજી એ પર જાય આપેલ સમયગાળા ટી માં કણ એ થી બી અને એ થી બી તથા બી થી એ પર પાછો ફરે તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય અથવા સમયગાળો તો સ્થાનાંતર કેટલું 0 ભાગ્યા સમયગાળો એટલે સરેરાશ વેગ શૂન્ય થશે જ્યારે સરેરાશ ઝડપ તો કુલ પથ લંબાઈ તો એ થી બી પર એટલે આ એ બી અને પાછું બી થી એ પર એટલે ફરીથી એ બી એટલે 2ab કુલ
पथ लंबाई भाग्या समय का, भाग्या समय का, तो पथ लंबाई कितनी है 2ab और समय का t, तो आ सरेराश झड़प थे। तो અહીંયા પણ સ્પષ્ટ છે કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા મોટી છે, એટલે બીજી રાશિ કે એલી રેસિપ કરતા મોટી છે, સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ। અને સુરેખ પથ પર ગતિ થતી હોય સીધી રેખામાં એ થી બી સુધી, તેમાં પથ લંબાઈને સ્થાનાંતર સરખું હોય, સમયગાળો તો સરખો છે અને સ્થાનાંતર પથ લંબાઈ સરખી, તો સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ સરખી થાય। અને બીજો પોઈન્ટ અહીંયા લખવાનો, સુરેખ પથ પર, સુરેખ પથ પર ગતિ માટે, તો સુરેખ પથ પર ગતિ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ કેવી થાય, સમાન થાય। તો આ રીતે આ દાખલો ગણી શકાય।